નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે કલ્લોલમાં પાઠ 6 પર્વતનો મુરબ્બો માં આગળ ભણીશું. તો આની પહેલા તમે વાર્તા જોઈ લીધી બરાબર ને, અમૃત કાકાનો પર્વત. તો એમાં તમે જોઈ જતો કે સાનું વર્ણન આપેલું હતું આપણને એક બજારનું. બરાબર, બજારમાં બધા માણસો ખરીદી કરવા આવતા હોય છે અને અચાનક જ શું થાય છે, એમાં અમૃત કાકાનો પર્વત આવી જાય છે. એટલે બધા જ બજારમાં શું થઈ જાય છે, વેર વિખેર, અને બધા આજુબાજુ નાસીપાસ કરવા લાગે છે. બરાબર, એ રીતનું આપણને એ વાર્તામાં આપેલું હતું. તો હવે આપણે એમાં આગળ અભ્યાસ કરીશું. તો શું કરવાનું છે, એમાં શું કીધું છે, નીચેની વિગતો કોને લાગુ પડે છે. તો અહીંયા કેટલીક વિગતો મેં લખેલી છે. તો આ વિગતો કોને લાગુ પડે છે આપણે વાર્તામાં અમૃત કાકાનો પર્વત. તો એ આપણે અહીંયા એની સામે લખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ આપેલું છે, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. બરાબર, પહેલા આપણે હું બે ત્રણ જોઈ લઈએ, બાકીના તમારે જાતે લખવાના રહેશે. તો પહેલું શું કીધું છે, શાકભાજીની લારી. તો તમે વાર્તા સાંભળી જ છે, તો બોલો શાકભાજીની લારી કોની હતી વાર્તામાં, બાળકો કોની હતી? આ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. સાની હતી લારી, કોની હતી? શકરાભાઈની. તો અહીંયા આપણે શું લખીશું, શકરાભાઈ. શું લખવાનું છે, શકરાભાઈ, કારણ કે લારી એમની હતી. બરાબર, ચલો હવે બીજું જુઓ, બ્રશ, કાંસકો અને તેલ. તો કોણ ખરીદતું હતું વાર્તામાં બ્રશ, કાંસકો અને તેલ? તમે વાર્તા સાંભળી જ છે, બોલો જોઈએ બાળકો, કોણ ખરીદતું હતું, કોણ ખરીદતું હતું? મૃગેશભાઈ. વેરી ગુડ. તો અહીંયા આપણે શું લખવાનું, મૃગેશભાઈ. ચાલો પછી છે, મોબાઈલમાં બજારનો વિડીયો. તો મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? આ તો આવડશે જ, બોલો છો બાળકો, કોણ ઉતારતું હતું? આર્યન. અરે વાહ, સરસ, આવડે છે. તો અહીંયા આપણે શું લખશું, આપણે આર્યન. તો સમજ પડી ગઈ બાળ મિત્રો આમાં કઈ રીતે લખવાનું છે? તો એ જ રીતે આ પણ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું, અને બાકીના બે જે છે એ તમારે તમારી જાતે પાઠ્યપુસ્તકમાં વાર્તા વાંચવાની અને લખવાનું. બરાબર બાળ મિત્રો, મિત્રો તમને દેખાય છે, મેં અહીંયા કેટલાક શબ્દો ગોઠવ્યા છે. બરાબર, તો એ કેવા ગોઠવેલા છે, મેં આડા અવળી. તો હવે આપણે શું કરવાનું છે, શબ્દ ગોઠવી વાક્ય ફરીથી લખો. તો પહેલું દેખાય છે તમને, શું છે, બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. તો આ રીતે આ ડાવડી છે. હવે આપણે એને ગોઠવવાનું છે, તો કઈ રીતે ગોઠવશું? તો વાક્ય બનશે આપણું, ચલો થઈ ગયું આપણું વાક્ય સીધું, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. તો આપણું બની ગયું પહેલું વાક્ય. ચલો હવે બીજું શું કીધું છે આપણને, લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો બોલો બાળકો, હવે આને આપણે કઈ રીતે બનાવશું વાક્ય? ચલો તમે જોયું જ હશે પાઠમાં વાક્ય શું આવતું હતું, શું બનશે વાક્ય, લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો શું બનશે હવે સાચું વાક્ય આપણું, શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. તો હવે આ લઈને જતા હતા એ આપણું ક્યાં આવી જશે, પાછળ. બરાબર, થઈ ગયું આપણું વાક્ય બીજું, શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. બરાબર, ચાલો હવે ત્રીજું. તો ત્રીજામાં શું આપેલું છે આપણને, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો હવે આનું શું વાક્ય બનશે, બોલો જોઈએ બાળકો, શું બનશે આમાં, તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. એટલે આપણે હવે આને ગોઠવીશું, તો આ ક્યાં આવી જશે, તેના માટે કપડાં
ઉક્તિના મમ્મી પપ્પા અહીંયા આવશે બરાબર પહેલા, પછી અહીંયા આવશે તેના માટે કપડાં. તો બની ગયું વાક્ય આપણ આપણું કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. બરાબર બની ગયું વાક્ય. ચાલો હવે જુઓ ચોથું વાક્ય. દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો હવે આ વાક્ય તમારે તમારી જાતે બનાવવાનું રહેશે. બરાબર ચલો હવે પાંચમું જુઓ. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. આ પણ આડાવડી છે. તો હવે આ બંને જે વાક્ય છે એ તમારે તમારી જાતે ગોઠવીને તમારા પાઠ્યપુસ્તકમાં બધા જ વાક્યો લખવાના રહેશે. સમજ પડી ગઈ ને બાળ મિત્રો કઈ રીતે કરી ગોઠવવાના છે અને લખવાનું છે. તમને આડાવડી આપ્યા છે તો એને તમારે ક્રમમાં ગોઠવીને લખવાના છે. ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કદ, એટલે કે આપણને જે પાઠમાં ચિત્ર આપ્યું છે અને વાર્તા આપી છે એના આધારે આપણને અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે એ ઓળખીને આપણે એમનું નામ અહીંયા લખવાનું છે. તો પહેલું ઉદાહરણ આપણને આપેલું છે કે મારી પાસે બે પૈંડાવાળું વાહન છે. તો કોની કોની પાસે હતું બે પૈંડાવાળું વાહન? પાર્થેશભાઈ અને હર્ષદભાઈ પાસે. બરાબર. તો હવે આપણને બીજું વાક્ય શું કીધું છે કે હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો આપણે વાર્તામાં જોઈએ અને ચિત્રમાં પણ જોઈએ કે કોની પાસે એના મમ્મી પપ્પા સાથે છે. તો જુઓ કોની પાસે તૃપ્તિ છે એના મમ્મી પપ્પા પાસે, જેમ કે પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. એટલે કે તૃપ્તિના મમ્મી પપ્પા કોણ છે? પ્રકાશભાઈ અને દર્શના બહેન, એટલે તે એની મમ્મી પપ્પા સાથે છે. ત્યાર પછી બીજું કોણ હતું? પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. તો હર્ષવર્ધન અહીંયા છે ચિત્રમાં, જુઓ આ ત્રણ લોકો સ્કૂટર પર છે. બરાબર. તો આ હર્ષવર્ધન છે અને એના મમ્મી પપ્પા છે અને તૃપ્તિ એને એના મમ્મી પપ્પા કપડાંની લારીએથી કપડાં ખરીદતા હતા, એટલે આ તૃપ્તિ એની મમ્મી સાથે છે ને એના પપ્પા છે. બરાબર. એટલે અહીંયા આગળ આપણે શું લખીશું? તૃપ્તિ અને હર્ષવર્ધન. તો ચાલો હવે છે મારે ચાર પગ છે. તો આપણે ચિત્રમાં જોઈશું કે ચાર પગ કોને કોને છે. તો જુઓ ચિત્રમાં તમને કયા કયા પ્રાણીઓ દેખાય છે? તો પહેલું આ છે ગાય, પછી આ છે બળદ, અને બીજું કયું પ્રાણી દેખાય છે અહીંયા આપણને? એક કૂતરો. બરાબર. તો આટલા ત્રણ દેખાય છે. તો આ ત્રણેયને ચાર પગ હોય ને, આ એક બે ત્રણ ચાર, આપણને ખબર છે કે આ પ્રાણીઓને ચાર પગ હોય છે. તો આપણે અહીંયા શું નામ લખીશું? કૂતરો, ગાય અને બળદ. સમજ પડે છે બાળ મિત્રો? ચાલો હવે ચોથું. હું ગુસ્સામાં છું. તો ગુસ્સામાં કોણ હોય છે? અમૃત કાકાનો બળદ. બરાબર. આપણે ચિત્રમાં જોવાનું જ છે. તો અહીંયા આપણે લખીશું અમૃત કાકાનો બળદ. એ ગુસ્સામાં હોય છે એટલે શું કરે છે? અમૃત કાકાના હાથમાંથી દોરડું છોડાવીને બજારમાં ઘૂસી જાય છે. આ જુઓ બળદ દેખાય છે તમને ગુસ્સામાં, એટલે આપણે અહીંયા ત્યાં લખ્યું અમૃત કાકાનો બળદ. તો બાળ મિત્રો હવે પાંચમું, છઠ્ઠું, સાત, આઠ, નવ અને દસ આટલા વાક્યો છે એ તમારે તમારી જાતે પાઠ્યપુસ્તકમાં ચિત્ર અને વાર્તામાં જોવાનું છે, વાંચવાનું છે અને એ લોકોને ઓળખીને અહીંયા તમારે એ રીતે આ રીતે નામ લખવાના રહેશે. તો પાંચમું છે હું ગભરાઈ ગયો છું. પછી છે હું ચિંતામાં છું. સાતમું છે મને હસવું આવે છે. મારી ચાની દુકાન છે. નવમું મારા હાથમાં મોબાઈલ છે. દસમું તમે પૃથ્વી પરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? તો એ તમારે અહીંયા લખવાનું રહેશે. તો સમજ પડી ગઈ બાળ મિત્રો? તો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. તો બાળ મિત્રો આજે અમૃત કાકાનો પાઠ ભણવાની મજા આવીને તો આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.